કમોસમી વરસાદના મારથી કર નબદાના ધરતીપુત્રોને હજી વરી નથી, ત્યાં જળ વિભાગ પણ નબદાના ખેડૂતોને કેનાલના પાણી નસીબ ના થતા કપાસ જેવો માહોલ ઊભો પાક સુકાઈ જવાના આરે આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ અંગે બદામ ગામના ખેડૂત અને નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ એવા આગેવાનો અશોક પટેલ તરફથી માયનોર કેનાલથી પોઈચા પટ્ટી પર આવેલી કેનાલો છેલ્લા 3 વર્ષથી જર્જરિત છે. આ પટ્ટી પર કોઈ જગ્યાએ પાણીનું ટીમ્પું પણ આવતું નથી. 3 વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નથી. પોઈચા જતી તમામ કેનાલો બંધ હાલતમાં છે, જેમાં બદામ, રસેલા, તોરણ, ધાનપુર, જેસલપુર, નરખડી, પોઈચા સુધીના સંખ્યાબંધ ગામોને કેનાલોમાં આજ દિન સુધી એક ટીમ્પું પાણી આવ્યું નથી. ખેડૂત આગેવાન અશોક પટેલ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે લાસરસથી ધાનપુર ડિસ્ટ્રીબ્યુટરમાં ઠેર ઠેર ઝંડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. આના ML1 અને ML2ના તમામ ગામોના સંચયના પાણી નસીબ થયા. આ જર્જરિત કેનાલ પર ક્યારે કોઈ મેન્ટેનન્સ થયું નથી. રિપેર કરવા કોઈ ટેન્ડર પ્રક્રિયા પણ આજ દિન સુધી થઈ નથી. આ વિસ્તારમાં કૂવાઓ, બોરમાં પાણીના સ્ત્રોતો 1000 થી 1500 ફૂટ ઊંડા ગયા છે. હેન્ડપંપમાં પાણી આવતું નથી. અહીંના સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં રવિ પાક માટે કેનાલના પાણી પણ નસીબ નથી. ખેડૂતોએ મોંઘાદાટ બિયારો પણ પાણીના અભાવે પાક સુકાઈ જતા દેવા કરીને આવેલા બિયારણ નષ્ટ થવા માંડ્યા છે. એક તરફ કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડ્યો છે, જેના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે. કેનાલોની સફાઈ થતી નથી. સ્ટેચ્યુની પાછળ પડેલું તંત્ર કરોડોનું આંધાણ કરતી હોય છતાં નર્મદાના ખેડૂતો પાછળ કેનાલો રિપેર કરવા, નવી કેનાલ બનાવવા, પાણી આપવા સરકાર પાસે સમય નથી. ભાજપ સરકારની ગામે ગામ, ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની ઠાલા વચનો નક્કામાં નીવડ્યા છે. આ વિસ્તારના ખેડૂતોની લાગણી અને માગણી છે કે તાત્કાલ આ કેનાલના રિપેર માટે ટેન્ડરિંગ થાય અને કેનાલો રિપેર થાય, કેનાલોમાં પાણી આવે અને ખેડૂતોના ખેતર સુધી પાણી આવે અને ખેડૂતોના નષ્ટ થતા પાકને બચાવવા સરકાર અને જિલ્લાનું વહીવટીતંત્ર આગળ આવે એવી માંગ ઉઠી છે. જો કે સરકાર કોઈ નક્કર પગલાં નહીં ભરે તો નર્મદા ખેડૂતોને દીવાનો ડુંગર તરે દબવું ના પડે કે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ન આવે એવી ખેડૂતોની માંગ કરી છે. જો ખેડૂતો આગામી દિવસોમાં કેનાલોમાં પાણી નહીં આવે તો નાનોદ તાલુકાના ખેડૂત સરકાર સામે ગ્રાહક આંદોલન કરવાની ચીમકી આપી છે. કેનાલો 7.38 લાખના ખર્ચે પુનઃ બનાવાશે, જેમાં ખેડૂતોને પાણી મળી શકશે. કરજણ જળાશય યોજનાના ડિસ્ટ્રીબ્યુટરના પોઈચા પટ્ટીના કેનાલોના સમારકામ માટે ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરે નિયત ભાવ કરતાં 34% ઓછા ભાવ ભરતા કામ અટક્યું. હવે રિટેન્ડિંગ થશે. જેડી વાઘેલા કાર્યપાલ ઇજનેર રાજપીપળા, તારીખ 20, કરજણ જળાશય યોજના. આ અંગે કરજણ જળાશય યોજના કાર્યપાલ ઇજનેર જેડી વાઘેલાએ જણાવ્યું હતું કે કરજણ જળાશય યોજનાની લાસરસ ડિસ્ટ્રીબ્યુટર પોઈચાના પટ્ટી કેનાલના સમારકામ માટે દિવાળી પહેલાં ટેન્ડરો ખોલ્યા હતા, પણ ટેન્ડરો ભરનાર કોન્ટ્રાક્ટરે નિયત ભાવ કરતાં 34% ઓછા ભાવ ભરતા કામ અટકેલું છે. આ ભાવમાં કામ ના થઈ શકે અને કામની ગુણવત્તા જળવાય નહીં. આ અંગેનો ગાંધીનગર અમે રિપોર્ટ કર્યો છે. તે માટે ફરીથી હવે રિટેન્ડિંગ થશે, જે મંજૂર થયા બાદ આ કેનાલના સમાચાર કામો ટૂંક સમયમાં શરૂ થશે. આ કેનાલો 7 લાખના ખર્ચે પુનઃ બનાવાશે, જેમાં ખેડૂતોને પાણી મળી શકશે. આ અંગે બદામ ગામના ખેડૂતે પટેલ જણાવ્યું હતું કે કેનાલો લેવલિંગ બરાબર નથી. આ અંગે બદામ ગામના ખેડૂતો કમલેશ પટેલે જણાવ્યું હતું કે જળાશય યોજનાનું પાણી અમારા ખેતરમાં 3 વર્ષથી પોઈચા પટ્ટી પર પાણી આવતું નથી. કેનાલોમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, તેનું સમારકામ થતું નથી. તેથી અમારા મહામૂલો ઊભો પાક સુકાઈ જાય છે. વહેલી તકે સરકાર ટેન્ડરિંગ બહાર કરીને કેનાલો રિપેરિંગ કરી અમારા ખેતરોમાં પાણી આપે તેવી અમારી માંગ છે. કેનાલનું બરાબર નથી, ખેતર કરતાં કેનાલો ઊંચી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. પાણી 3-4 વર્ષથી છેલ્લા આવતું નથી પોઈચા પટ્ટી પર. કેનાલો અત્યારે જાડીવાળી થઈ ગઈ છે, મેન્ટેનન્સ કરવાનું બાકી છે.
ને સરકારે આનું ટેન્ડરિંગ કરી ને સમારકામ કરવાની જરૂર છે. ખેડૂતોને પાણીની જરૂરિયાત છે, પાણી મળી શકતું નથી ને ખેતરનું લેવલિંગ બરાબર કેનલમાં છે નહીં, એટલે ખેડૂતોને પાણીની તકલીફ પડે છે. છેલ્લા 3 થી 4 વર્ષથી પાણી આવતું નથી ને મેન્ટેનન્સ થયું નહીં, ઝાડી ઝાખડા થઈ ગયા છે વધારે. 3-4 વર્ષથી આનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું જ નથી કે રિપેરિંગ પણ કેનલ કરવામાં આવ્યું નથી. કરજણ જળાશયના વહીવટકર્તાઓને મળવા જઈએ છે તો એ જાણવામાં એવું કહેવામાં આવે છે કે આ ટેન્ડર પ્રક્રિયામાં છે. તો છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન અમારો પેચીદો છે. તો સત્વરે અતિ સંવેદનશીલ સરકાર આપણી છે તો ત્યાં સુધી આ વાત પહોંચે એવી નમ્ર લોકોની લાગણી છે.